गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज नो विषय छे गणित। अने एमां आपणे जोईए छे प्रकरण 7, जग अने मग। चालो बधा विद्यार्थीओ स्वाध्याय पोथी खोले, पेन्सिल रबर लई लो, खोली स्वाध्याय पोथी। एमां पेज नंबर 81, आठडे एकडे 81, पेज नंबर 81 खोलो। खोलू, एमां जुओ કોયડા ઉકેલો। આપણને અહીંયા આપ્યું છે કોયડા ઉકેલો। જુઓ પહેલો દાખલો, ઉષાબેન પાસે તપેલીમાં 2 લીટર દૂધ હતું। હેતલબેને તેમને 3 લીટર દૂધ ભરેલી બીજી તપેલી આપી। હવે ઉષાબેન પાસે કેટલું દૂધ થયું? જુઓ અહીંયા આપણને રકમ આપી છે। જુઓ ઉષાબેન પાસે તપેલીમાં 2 લીટર દૂધ હતું। કેટલું દૂધ હતું? 2 લીટર। કોની પાસે? ઉષાબેન પાસે। હવે હેતલબેને તેમને 3 લીટર દૂધ ભરેલી બીજી તપેલી આપી। 3 લીટર દૂધ ભરેલી બીજી તપેલી કોને આપી? હેતલબેને। કોને? ઉષાબેનને। હવે ઉષાબેન પાસે કેટલું દૂધ થયું? આ બધું મળીને 2 લીટર અને 3 લીટર મળીને કેટલું દૂધ થાય છે એ જોવાનું છે। અહીંયા શું છે? કેટલું, એટલે શું કરવાનું રહેશે? સરવાળો। શું કરવાનું રહેશે? સરવાળો। પહેલા આપણે લખીશું 2 લીટર। લખો 2 લીટર। સરવાળા કરવાનો હોય એટલે શેનું નિશાન આવશે? વત્તાનું। તો પેલા વત્તા લખો, પછી આ કેટલું છે? 3 લીટર। નીચે લખવાનું 3 લીટર। લખો, હવે 2 અને 3 ની નીચે આવી રીતે લીટી કરવાની કરી। હવે આપણે શું કરીશું? 2 વત્તા 3, 2 અને 3 નો સરવાળો। જુઓ આ કેટલા છે? 2, અને આ કેટલા છે? 3। ચાલો 2 ની બાજુમાં કેટલી લીટી? 2, 1, 2। 3 ની બાજુમાં 3, 1, 2, 3। બધી ગણો, 1, 2, 3, 4 ને 5 કેટલા થયા? 5। નીચે જવાબ લખો 5। શું લખવાનું? લીટર। હવે નીચે શું લખવું પડશે? શું માગ્યું છે? ઉષાબેન પાસે કેટલું દૂધ થયું? તો આપણે લખવું પડે ઉષાબેન પાસે। લખો, ઉષાબેન પાસે 5 લીટર દૂધ થયું। ફરી બોલું છું, લખજો, ઉષાબેન પાસે 5 લીટર દૂધ થયું। ચલો બીજો દાખલો જુઓ। પેટ્રોલની એક ટાંકીમાં 30 લીટર પેટ્રોલ હતું। ટાંકીમાં કેટલું પેટ્રોલ હતું? 30 લીટર। તેમાં બીજું 9 લીટર પેટ્રોલ ભર્યું। બીજું કેટલું ભર્યું? 9 લીટર। હવે ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું? હવે બધું મળીને કેટલું પેટ્રોલ થાય એ જોવા શું કરવું પડે? સરવાળો। શું કરવું પડે? સરવાળો। તો પેલા શું લખીશું? 30 લીટર। લખો, 30 લીટર। સરવાળો કરવા માટે શેનું નિશાન આવે?
વત્તા નું લખો વત્તા 9 લીટર લખો છો ને લખજો 30 લીટર વત્તા 9 લીટર હવે અહીંયા છે 0 નીચે કેટલા છે 9 0 એટલે કોઈ સંખ્યા નથી તો એનો સરવાળો કરવાનો થાય નહીં તો શું કરીશું 9 ના 9 નીચે હવે 3 ની નીચે કોઈ સંખ્યા છે નથી કોઈ એક પણ સંખ્યા નથી એટલે 3 ના 3 પણ નીચે લખવાના જવાબ કેટલો થયો 39 લીટર લખો 39 લીટર જવાબ કેટલો આવ્યો 39 લીટર હવે સવાલ શું છે ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું તો આપણે જવાબ લખીશું ટાંકીમાં લખો ટાંકીમાં 39 લીટર પેટ્રોલ ટાંકીમાં 39 લીટર પેટ્રોલ થયું ત્રીજો દાખલો જુઓ હરેશ પાસે ડોલમાં 35 લીટર પાણી હતું તેમાં નરેશે 5 લીટર પાણી રેડ્યું હવે હરેશ પાસે ડોલમાં કેટલું પાણી થયું હરેશ પાસે કેટલું પાણી હતું 35 લીટર ક્યાં હતું ડોલમાં અને એ જ ડોલમાં નરેશે ફરી 5 લીટર પાણી રેડ્યું હવે એ બધું મળીને ડોલમાં કેટલું પાણી થયું એ જોવાનું છે તો આપણે શું કરીશું સરવાળો કરીશું લખો પહેલા 35 લીટર સરવાળાનું નિશાન વત્તા આ કેટલું છે 5 લીટર 35 લીટર વત્તા 5 લીટર આ કેટલા છે 5 1 2 3 4 5 નીચે કેટલા 5 1 2 3 4 ને 5 બધી લીટી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા થયા 10 થયા હવે આ બે અંક થયા એટલે 10 નો 0 એ નીચે મૂકવાનો અને 1 એ આપણે 3 પર મૂકીશું હવે આ 3 અને 1 કેટલા થશે 4 બાજુમાં શું લખવાનું લીટર જવાબ કેટલો આવ્યો 40 લીટર જવાબ કેટલો થયો 40 લીટર પ્રશ્ન શું છે હરેશ પાસે ડોલમાં કેટલું પાણી થયું તો નીચે લખવું પડે હરેશ પાસે લખો હરેશ પાસે ડોલમાં 40 લીટર પાણી થયું લખવાનું હરેશ પાસે ડોલમાં 40 લીટર પાણી થયું આગળ જુઓ ચોથો દાખલો તેલની શીશીમાં 90 મિલી તેલ હતું એક તેલની શીશી છે એમાં કેટલું તેલ છે 90 મિલી તેમાંથી 10 મિલી તેલ ઢોળાઈ ગયું હવે સીસી માંથી
दस मिली नेव मिली हतु एमाथी दस मिली नीचे ढोड़ाई गयु। हवे सीसी मा केटलु तेल वध्यु अहीं शू जुओ वध्यु एवं छे अने आम आपणे शू जोयु केटलु थयु ए जोयु अने आमां जोवानु छे वध्यु ए जोवानु छे एटले दाखलो थशे बाद बाकी नो पहला लखीशु नेव मिली शू लखवानो नेव मिली बाद बाकी करवा ओछानु निशान बाद बाकी नु निशान नीचे केटलू छे दस मिली હવે આપણે બાદ કરવાનું છે જુઓ ઝીરો માંથી ઝીરો બાદ કરીએ ઝીરો એટલે કોઈ પણ સંખ્યા ન કહેવાય તો ઝીરો વધે હવે ઉપર નવ છે નીચે એક છે તો નવ માંથી આપણે એક બાદ કરવાના નવ માંથી એક બાદ કરીશું એટલે કેટલા વધે આઠ જવાબ કેટલો આવ્યો 80 મિલી લખો 80 મિલી હવે સીસી માં કેટલું તેલ વધ્યું તો લખીશું લખો સીસી માં 80 મિલી તેલ વધ્યું સીસીમાં 80 મિલી તેલ વધ્યું નીચે જુઓ પાંચ નંબરનો દાખલો એક બરણીમાં 15 લીટર ઘી હતું બરણીમાં કેટલું ઘી હતું 15 લીટર તેમાંથી 4 લીટર ઘી શીરો બનાવવામાં વાપર્યું હવે બરણીમાં કેટલું ઘી વધ્યું અહીંયા પણ વધ્યું એવું છે એટલે શું કરવું પડે બાદ બાકી તો આપણે પહેલા લખીશું 15 લીટર બાદ બાકી કરવા બાદ બાકીનું નિશાન નીચે 4 લીટર પેલા 5 અને 4 ની બાદ બાકી કરીએ તો 5 લીટી 1 2 3 4 5 એમાંથી કેટલી લીટી બાદ કરી દેવાની 4 1 2 3 4 કેટલી વધી 1 લખો નીચે 1 અને આ એક ની નીચે કોઈ સંખ્યા નથી એટલે 1 ના 1 બાજુમાં શું લખવાનું લીટર લખો છો ને બધા હવે જવાબ સવાલ શું છે બરણીમાં કેટલું ઘી વધ્યું તો આપણે લખીશું લખો બરણીમાં 11 લીટર ઘી વધ્યું બરણીમાં 11 લીટર ઘી વધ્યું ચાલો છઠ્ઠો દાખલો જુઓ શાળાની એક પાણીની ટાંકીમાં 50 લીટર પાણી છે એક શાળા છે ત્યાં પાણીની ટાંકી છે એ ટાંકીમાં 50 લીટર પાણી છે બાળકોએ આજે તેમાંથી 40 લીટર પાણી પીધું હવે શાળામાં બાળકો ભણવા આવે છે અને એ બાળકોએ આજે કેટલું પાણી પીધું 40 લીટર કેટલામાંથી 50માંથી 50 લીટર હતું એમાંથી એ લોકો 40 લીટર પી ગયા ટાંકીમાં કેટલું પાણી બાકી રહ્યું અહીંયા જુઓ બાકી એટલે શું કરવું પડે
बाद बाकी तो पहला लखीशु 50 लीटर बाद बाकी नु निशान अने 40 लीटर आ जीरो अने नीचे पण जीरो छे एटले जीरो ना जीरो ज आवे। हवे पांच माथी चार बाद करवाना, अहीं पण आपणे जोई गया पांच माथी चार बाद करिया तो केटला वध्या एक, केटला वध्या एक, तो अहीं पण पांच माथी चार बाद करिए तो केटला वधशे एक। बाजुमां लखो लीटर। सवाल छे टाकीमां केटलू पाणी बाकी रह्युं, तो लखो नीचे टाकीमां 10 लीटर पाणी बाकी रह्युं। જુઓ પેજ ફેરવો પાછળ, ત્યાં છે પ્રવૃત્તિઓ। શિક્ષક વર્ગખંડમાં વિવિધ સાધનો જેવા કે કપ, ગ્લાસ, મગ, નાની મોટી બોટલ, જગ, ડોલ, માટલી વગેરે તથા પાણી લાવી વિદ્યાર્થીઓને વારાફરથી બોલાવી પ્રયોગ કરાવી પ્રશ્નોત્તરી કરશે। હવે આ બધા સાધનો ભેગા કરવાના। નીચે પ્રશ્નો છે, જુઓ કેટલા કપથી નાની બોટલ ભરાય છે। બધા સાધનો તમે ભેગા કર્યા હોય એમાં કપ પણ હોય અને નાની બોટલ પણ હોય, તો કપથી નાની બોટલ ભરવાની અને જોવાનું કે કેટલા કપથી એ નાની બોટલ ભરાય છે। કેટલા ગ્લાસથી મોટી બોટલ ભરાય છે, હવે તમે ગ્લાસ પણ લીધો હોય અને જોડે મોટી બોટલ પણ હોય તો એ બોટલમાં ગ્લાસથી પાણી ભરવાનું અને જોવાનું કે કેટલા ગ્લાસથી મોટી બોટલ ભરાય છે। હવે ત્રીજો પ્રશ્ન છે, કેટલા મગથી જગ ભરાય છે। જગ હોય તો એ જગમાં તમારે મગથી પાણી ભરવાનું છે અને જોવાનું છે કે કેટલા મગથી પાણી જગમાં ભરી શકાય છે। હવે ચોથો પ્રશ્ન છે, કેટલા જગથી ડોલ ભરાય છે। હવે જગ અને ડોલ લેવાનું અને જગથી ડોલમાં પાણી ભરવાનું અને જોવાનું કે કેટલા જગ જોઈએ ડોલ ભરવા માટે। કેટલા ગ્લાસથી ડોલ ભરાય છે, ગ્લાસ લેવાનો અને ડોલ લેવાનો અને ગ્લાસથી ડોલમાં પાણી ભરવાનું અને ગણવાનું કે ડોલ ભરવા માટે કેટલા ગ્લાસ જોઈએ। કેટલા જગથી માટલું ભરાય છે, જગ અને માટલું એનો ઉપયોગ કરવાનો અને માટલાની અંદર જગથી પાણી ભરવાનું અને જોવાનું કે માટલામાં કેટલા જગ પાણી ભરી શકાય છે। હવે નીચે જુઓ બીજી પ્રવૃત્તિ છે, શિક્ષક વર્ગખંડના વિદ્યાર્થીઓને અભિનય કરાવી માપણનો ખ્યાલ આપશે। એક છોકરો દૂધવાળો બને, રોજ એક સરખું દૂધ આપે। હવે એક છોકરાએ દૂધવાળા બનવાનું છે અને રોજ એક સરખું જ દૂધ આપવાનું છે। એક લીટર તો એક લીટર, બે લીટર હોય તો બે લીટર, એવી રીતે રોજ એક સરખું દૂધ આપવાનું। મમ્મી રોજ નાની તપેલીમાં દૂધ લેવા જાય, તપેલી આખી ભરાય જાય। હવે મમ્મી એ દૂધવાળા પાસે દૂધ લેવા જાય, તપેલી કેવી છે, નાની છે, એટલે એ આખી ભરાઈ જાય છે રોજે રોજ। એક દિવસ છોકરી મોટી તપેલી લઈ દૂધ લેવા ગઈ, તપેલી ભરાય નહીં। હવે એક દિવસ મમ્મી નહોતી ઘરે એટલે છોકરી દૂધ લેવા ગઈ, એને કેવી તપેલી લીધી, મોટી, એટલે તપેલી દૂધથી ભરાય નહીં।
આ પ્રસંગના આધારે શિક્ષક પ્રશ્નોત્તરી કરશે. હવે જુઓ પ્રશ્નો છે, શું દૂધવાળાએ દૂધ ઓછું આપ્યું? હવે તમારે વિચારવાનું છે કે દૂધ ઓછું આપ્યું હશે કેમ? મોટી તપેલી આખી ભરાય નહીં. રોજ મમ્મી નાની તપેલી લઈને જતા હતા તો આખી ભરાય જતી હતી. બીજો પ્રશ્ન છે, મમ્મી દૂધ લેતી હતી એ વાસણ અને છોકરીએ દૂધ લીધું એ વાસણમાં શું ફરક હતો? તો જુઓ કે મમ્મી છે એ નાની તપેલી લઈને જતી હતી અને છોકરી મોટી તપેલી લઈને ગઈ. દૂધ તો સરખું જ હતું, રોજ આપે એટલું જ હતું, પણ તપેલીમાં ફરક હતું. રોજ નાની તપેલી લઈ જતા હતા અને આજે મોટી તપેલી લીધી, એટલે તપેલીમાં દૂધ આખું ભરાયું નહીં. તમે કેમ આખી ભરાય નહીં? તપેલી કેમ આખી ભરાય નહીં? કેમ? તપેલી મોટી હતી. બરાબર, આ બધું તમારે ઘરે અનુમાન કરવાનું છે, પ્રયોગ કરવાના છે. આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આગળ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.